विद्यार्थी मित्रों, हवे आपणे धोरण 10 गुजरात बोर्ड स्वात्रिकोणना दाखला चैप्टर 6 स्वाध्याय 6.3 बात करीशुं। प्रश्न नंबर 1, नीचे आपेला त्रिकोणों पैकी कई जोड़ोना त्रिकोणों समरूप छे ते जणावो। प्रश्नों जवाब आपवा कई समरूपताने शरतनो उपयोग कर्यो ते पण जणावो ने समरूपताने कई जोड़ी लखो अने जोड़ी लखो ने तेनो संकेत पण लखो। ए संकेत प्रमाणे आपणे आगळ लखवानुं छे। दाखला नंबर एनी वात करीए। प्रश्न नंबर 1 नो पहेलो त्रिकोण ABC त्रिकोण PQR मां खूणो A 60 अंश तो P 60 अंश, खूणो B 80 अंश क्यू 80 अंश, सी 40 अंश ई आर 40 अंश, तेथी अनुरूप खूणाओ केवा थई गया सरखा। तो त्रिकोण ABC अने त्रिकोण PQR मां खूणो A बराबर खूणो P, खूणो B बराबर खूणो Q, खूणो C बराबर खूणो R, तेथी त्रिकोण ABC समरूप त्रिकोण PQR। हवे कई शरत लागी तो खूणो 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 એટલે ખો 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 સમરૂપતા આપણે કહીએ। હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1 નો બીજો દાખલો, ત્રિકોણ ABC ત્રિકોણ PQR માં AB બરાબર 2, BC બરાબર 2.5, AC બરાબર 3, 2ના ડબલ કરીએ એટલે 4 થાય, 2.5ના ડબલ કરીએ એટલે 5 થાય, 3ના ડબલ કરીએ એટલે 6 થાય। તો ત્રિકોણ ABC ને PQR માં AB upon QR 2/4, 2 × 2 = 4, 1/2, BC upon PR 2.5/5, 2.51, 2.52, 1/2 થઈ ગયું, AC upon PR 3/6, 3 × 3, 3 × 2 = 6, 1/2, તેથી AB upon QR = BC upon RP = AC upon PR બરાબર શું થઈ ગયું, 1/2 થઈ ગયું। તેથી ત્રણેય બાજુનું સમપ્રમાણમાં હતી, તેથી ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ QRP કઈ જોડ સમરૂપ થઈ ગઈ, ABC ને QRP, કઈ શરત મુજબ, બાજુ સમરૂપતા। હવે પ્રશ્ન 1 નો ત્રીજો, ત્રિકોણ LMP ત્રિકોણ DEF માં LM 2.7, MP 2, LP 3, DE 4, EF 5, DF 6, તો 3 ના ડબલ 6, 2 ના ડબલ 4, 2.7 ના ડબલ 5 થતા નથી। તો જે PM upon DE 2/4, 2 × 2 = 4, 1/2, LP upon PF 3/6, 3 × 3, 3 × 2 = 6, 1/2, LM upon EF 2.7/5, 6 ઉડતા નથી એટલે એનું એજ રહેશે। તેથી PM upon DE = LP upon DF not = LM upon EF, તેથી બા શરત આવતી નથી, તેથી બે ત્રિકોણો સમરૂપ થતા નથી, સમરૂપતાની કોઈ શરત આવતી નથી। હવે આપણે પ્રશ્ન નંબર 4ની વાત કરીએ, ત્રિકોણ MNL ને ત્રિકોણ PQR 2.5ના ડબલ કરીએ એટલે 5 થઈ જાય, અહીં 5ના ડબલ કરીએ એટલે 10 થઈ જાય, અને બે બાજુ વચ્ચેનો અંતર્ગત ખૂણો 70, બે બાજુ વચ્ચે અંતર્ગત ખૂણો 70, તો બાખુબા પ્રમાણે શક્ય બને। તો ત્રિકોણ MNL અને ત્રિકોણ PQRમાં MN upon PQ બરાબર 2.5/5, 2.51, 2.52, 1/2, ખૂણો M બરાબર ખૂણો Q, તો 70 અંશ, ML upon QR 5/10, 5 × 5 = 5, 2 × 10, 1/2, 3 બાખુબા પ્રમેય મુજબ, કઈ શરત મુજબ, બાખુબા પ્રમેય શરત મુજબ
त्रिकोण एम एन एल समरूप त्रिकोण पी क्यू आर ની જોડી એ સમરૂપ થયા। હવે પ્રશ્ન નંબર 5 ત્રિકોણ એ બી સી ત્રિકોણ ડી ઈ એફ એ બી બરાબર 2.5 ડબલ કરીએ એટલે 5 થઈ જાય 3ના ડબલ 6 થાય અહીં ગળે ખૂણો 12નો ખૂણો આપેલો છે 80 એ અંતર્ગત ખૂણો આપેલો છે તેથી અહીં શરતમાં આવતું નથી તો ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ ડી ઈ એફ ખૂણો એ બરાબર ખૂણો એફ એ બી અપોન ડી એફ બરાબર 1/2 બી સી અપોન ઈ એફ બરાબર 3/6 એટલે 1/2 આ હોવા છતાં બંને ત્રિકોણો સમરૂપતાની શરતમાં આવતા નથી તેથી આ ત્રિકોણો સમરૂપ નથી કેવા નથી સમરૂપ નથી કારણ શું હતું કે સમરૂપતાની શરતમાં આવતા નથી પ્રશ્ન નંબર 6 લઈએ ત્રિકોણ ડી ઈ એફ અને ત્રિકોણ પી ક્યુ આરમાં અહીંયા ઈ બરાબર ક્યુ ડી બરાબર પી તો ડી બરાબર પી કેવી રીતે થઈ ગયું તો 80 ડી બરાબર પી 80 70 150 માઇનસ કરીએ એટલે ખૂણો એફ 30° મળી જાય ત્રિકોણ પી ક્યુ આરમાં 80 30 110 થઈ ગયું 180 બાદ કરીએ એટલે 70 થઈ ગયા એટલે ડી બરાબર પી ઈ બરાબર ક્યુ એફ બરાબર આર તેથી બે ત્રિકોણો ડી ઈ એફ સમરૂપ ત્રિકોણ પી ક્યુ આર કઈ શરત હતી ખૂ સમરૂપતાની શરતે બંને સમરૂપ થયા હવે ક્વેશ્ચન નંબર 2 પ્રશ્ન નંબર 2 આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણ ઓ ડી સી સમરૂપ ત્રિકોણ ઓ બી એ ખૂણો ઓ બી સી બરાબર 125° ખૂણો સી ડી ઓ બરાબર 70° તો બાકીના ખૂણા જે આપેલા છે શોધો તો આ આકૃતિ આપેલી છે આગળ કેટલા હતા 125 હતા આ ખૂણો કેટલો હતો 70 હતો તો આ વાત કરીએ આપણે કે એ ઓ સી એ કેવો થઈ જાય કે ભાઈ એક સીધી રેખા થાય એટલે આ બંને ખૂણા કેવા થઈ ગયા પૂરક ખૂણા થાય 180 125 બાદ કરીએ એટલે 55 થાય આ બંને ખૂણા કેવા થઈ જાય અભિકોણ થાય બંને ખૂણા સરખા થઈ જાય એ આ ખૂણો બરાબર આ ખૂણો થવાનો આ બંને ખૂણા ઇક્વલ થવાના તેથી હવે ત્રિકોણ ડી ઓ સી અને ત્રિકોણ સી ઓ ડીમાં ત્રિકોણ ડી ઓ સીમાં ખૂણો સી ઓ બી ડી ઓ સીમાં ખૂણો સી ઓ બી એ બહિષ્કોણ છે બહિષ્કોણ હોવાથી ખૂણો શું થાય કે ભાઈ અંતઃ સમકોણના સરવાળા બરાબર થાય તો અંતઃ સમકોણ કયા હતા ડી અને સી તો ડી વત્તા સી બરાબર સીઓ બી થાય 70 ખૂણો સી બરાબર 125 તેથી સી બરાબર આ બાજુ માઇનસ લઈ જઈએ 125 - 70 તેથી ખૂણો સી બરાબર 55° થયું તો આપણે શોધવાનું હતું ડી સી ઓ બરાબર 55° એક જવાબ મળ્યો હવે ખૂણો સી ઓ બી ને ખૂણો બી ઓ એ સી ઓ બી ને ખૂણો બી ઓ એ બી ઓ એ આ બંને ખૂણે કેવા થઈ ગયા તો પૂરક કોણ થાય તો પૂરક કોણનો સરવાળો કેટલો થઈ જાય 180 થાય 125 ખૂણો બી ઓ એ બરાબર 180° એ ખૂણો બી ઓ એ બરાબર 180 - 125 તેથી ખૂણો બી ઓ એ બરાબર 95° થાય તેથી ખૂણો ડી ઓ સી બરાબર 55° ખૂણો સી ડી ઓ ડી સી ઓ તો 55° ખૂણો એ ઓ એ બી તો 55° ત્રિકોણ ઓ ડી સી અને ત્રિકોણ ઓ બી એમાં ઓ ડી એ બી ઓમાં ખૂણો ઓ એ બી ઓ એ બી બરાબર ખૂણો સી ડી ઓ
આ બંને કેવા થઈ ગયા? 55 અંશનો થઈ ગયા. તે ખૂણો એ ઓ બી બરાબર કેટલો થઈ ગયો? તો 55 અંશ થઈ ગયો. તો આપણે જવાબ શું મળ્યો? તો ઓ એ બી બરાબર 55. તો આ ખૂણા શોધવાના હતા. ડી ઓ સી બરાબર 55 અંશ, ડી સી ઓ બરાબર 55 અંશ, ઓ એ બી બરાબર 55 અંશ. તે ખૂણો કેટલા મળ્યા? કુલ 3 ખૂણા આપણે મળી ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આઈએમપી દાખલો જોઈએ. આઈએમપી દાખલો, એક 6 મીટર ઊંચા સિરોલમ વાંસને જમીન પર પડતો પછાયો 4 મીટર લાંબો છે. આ સિરોલમ થાંભલો, વાંસનો થાંભલો 6 મીટર ઊંચાઈ, પડછાયો 4 મીટર. તે જ સમયે મિનારનો પડછાયો 28 મીટર છે. તો મિનારની ઊંચાઈ કેટલી? તો આપણે આકૃતિ પ્રમાણે જોઈએ તો ત્રિકોણ એ બી સી ને ત્રિકોણ પી ક્યુ આરમાં, ત્રિકોણ એ બી સી ને ત્રિકોણ પી ક્યુ આરમાં ખૂણો બી બરાબર ખૂણો ક્યુ કયા થઈ ગયા? તો કાટખૂણા. ખૂણો બી એ સી બરાબર ખૂણો ક્યુ પી આર એ બંને સરખા થયા. કેમ સરખા થયા? કે એક જ સમયે ઉપરથી અવશેષ કોણનો પૂરક કોણ એ મળે માટે તેવા થઈ ગયા, સરખા થઈ ગયા. એ ત્રિકોણ એ બી સી સમૃદ્ધ ત્રિકોણ પી ક્યુ આર, તો બે ખૂણા સમાન હોવાથી ખોખું ઉપપ્રમેયનો ઉપયોગ પ્રમાણે બંને ત્રિકોણ કેવા થઈ ગયા? સમરૂપ. તો સમરૂપતાની વ્યાખ્યા પ્રમાણે બાજુ કેવી હોય? તો સમપ્રમાણમાં હોય. તો જોઈએ બાજુ, તો એ બી અપોન પી ક્યુ, બી સી અપોન ક્યુ આર, એ બી અપોન પી ક્યુ ઇક્વલ ટુ બી સી અપોન ક્યુ આર. પરંતુ આપણે એબીની વેલ્યુ કેટલી આપેલી છે? 6. પી ક્યુ વેલ્યુ કેટલી આપેલી? તો ફાઇન કરવાની છે. બી સી બરાબર 4, ક્યુ આર બરાબર 28, 4 × 4, 4 × 28, 6/6 પી ક્યુ બરાબર 1/7, ચોકડી ગુણાકાર કરતો તો પી ક્યુ બરાબર 6 × 7 એટલે 42 મીટર. તે મિનારની ઊંચાઈ કેટલી થઈ ગઈ? 42 મીટર. આ દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પરીક્ષામાં પૂછવાનો ચાન્સ વધારે. હવે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 6.4 દાખલા જોઈશું. હું સાબિત કરવાના દાખલા આ પછીના લેક્ચરમાં જોઈશું. પ્રમેય પછી પ્રશ્ન નંબર 1 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ વર્ષે બોર્ડમાં આવવાનો ચાન્સ ખૂબ જ વધારે છે. ત્રિકોણ એ બી સી સમૃદ્ધ ત્રિકોણ ડીઈએફમાં તેમના ક્ષેત્રફળો અનુક્રમે 64 અને 121 સેન્ટીમીટર² છે. જો ઈએફ બરાબર 15.4 સેન્ટીમીટર હોય તો બી સી શોધો. તો જોઈએ આપણે શું આપેલું છે. ત્રિકોણ એ બી સી સમૃદ્ધ ત્રિકોણ ડીઈએફ આપેલું છે. એ બી સીનું ક્ષેત્રફળ 64 સેન્ટીમીટર², ડીઈએફનું ક્ષેત્રફળ 121 સેન્ટીમીટર². તો પ્રમેય 6.6 ક્ષેત્રફળવાળા પ્રમેયને અનુસાર ત્રિકોણ એ બી સીનું ક્ષેત્રફળ છેદમાં ડીએફનું ક્ષેત્રફળ બરાબર બી સી અપોન ઈએફનો સ્ક્વેર. એ બી સી કેટલું આપેલું છે? 64. ડીએફનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે? 121. બી સી સ્ક્વેર શોધવાનું છે. ઈએફ 15.4² જે આપેલું છે. હવે આપણે જોઈએ કે ભાઈ એક ચોકડી ગુણાકાર 64 × 15.4² છેદમાં 21 બરાબર શું મળ્યું? આપણને બી સી સ્ક્વેર મળ્યું. તેથી બી સી સ્ક્વેર બરાબર 64 × 8² × 15.4² 121 બરાબર શું થઈ ગયું? તો 11² થઈ ગયો. તેથી બી સી બરાબર બંને બાજુ વર્ગમૂળ લેતા એટલે આ વર્ગમૂળ નીકળી જાય, આ વર્ગ નીકળી જાય, આ વર્ગ નીકળી જાય, એટલે 8² વર્ગમૂળ 8, 15.4² વર્ગમૂળ 15.4, છેદમાં 11, 11 × 11, 11 મતલબ મળ્યું આપણને 1.4. તો બી સી બરાબર 1.4 × 8, તો 14 × 8 112. તો બી સી બરાબર 11.2 સેન્ટીમીટર થાય. તો બી સીનું માપ કેટલું થઈ ગયું? 11.2 સેન્ટીમીટર. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો બરાબર રિપીટેશન કરજો, ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે પ્રશ્ન નંબર 2 સમલંબ ચતુષ્કોણ એ બી સી ડીમાં એ બી સમાંતર સીડી
विकर्णों एकबीजा ने ओ में छेदे छे, तो त्रिकोण ए ओ बी ने त्रिकोण सी ओ डी नो गुणोत्तर शोधो। पहला बात करिए समलंब चतुष्कोण कोने कहवाय, तो जे चतुष्कोण में साम सामे कोई एक जोड़ समांतर होय ने बाकी जोड़ समांतर न होय तेवा चतुष्कोण ने समलंब चतुष्कोण कहेवामां आवे छे। तो समलंब चतुष्कोण में ए बी समांतर डी सी, त्रिकोण एकबीजा ने होमो छेदे छे, ए बी बराबर टू सी डी ए पक्ष में अपने आपेलू छे। जुए त्रिकोण ए ओ बी त्रिकोण सी ओ डी में खूणों ओ ए बी बराबर खूणों ओ सी डी, तो युग्म कोणों केवा थई गया सरखा। ओ डी सी बराबर ओ बी सी, ओ बी ए ये पण युग्म कोणों थया। ए ओ बी बराबर खूणों सी ओ डी, तो अभी कोणों केवा थई गया सरखा थई गया। तो अभी कोणों तो त्रण खूणाओ केवा थई गया सरखा थया। तो त्रण खूणा सरखा होवाने कारणे तो आपणे शरत समरूपताने शरत मुजब त्रिकोण ए ओ बी समरूप त्रिकोण सी ओ डी थाय। तो कई शरत हती, तो खूणा 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 एटले खू 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 प्रमेय। एक क्षेत्रफळनो प्रमेय छ पॉइंट प्रमेय नंबर छ पॉइंट छ, त्रिकोण ए ओ बी नो क्षेत्रफळ छेदमां सी ओ डी नो क्षेत्रफळ बराबर ए बी अपॉन सी डी नो स्क्वेर। आपणे ध्रोण नवमो शीखी गया કે જો ક્ષેત્રફળ લખવું ના હોય તો ખાલી એ ઓ બી લખી દઈએ, એનો અર્થ એ ઓ બીનું ક્ષેત્રફળ સી ઓ ડી લખી દઈએ તો સી ઓ ડીનું ક્ષેત્રફળ થઈ જાય। તેથી એ ઓ બી છેદમાં સી ઓ ડી બરાબર એ બી અપોન સી ડીનો વર્ગ, એ ઓ બી છેદમાં સી ઓ ડી બરાબર, પણ એ બીની કિંમત કેટલી આપેલી હતી ટુ સી ડી આપેલી હતી, તો એ બીની જગ્યાએ આપણે ટુ સી ડી મૂકી દઈએ છેદમાં સી ડીનો સ્ક્વેર, તો બેનો સ્ક્વેર કેટલો થઈ જાય બેનો સ્ક્વેર ચાર, સીડીનો સ્ક્વેર છેદમાં સીડીનો સ્ક્વેર, આ બંને સીડીનો સ્ક્વેર કેન્સલ થઈ ગયું। તેથી એઓ બીનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ સીઓડીનું ક્ષેત્રફળ બરાબર કેટલું થાય, તો ચારના છેદમાં એક થાય। આપણે જોયું કે ચારના છેદમાં એક થાય, એ ત્રિકોણ એઓ બીનું ક્ષેત્રફળ જેમ ત્રિકોણ સીઓડીનું ક્ષેત્રફળ બરાબર ચાર પોઈન્ટ ચાર જેમ એક જવાબ, ચાર રેશિયો એક કહેવાય, ચાર જેમ એક જવાબ મળ્યો। હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર પાંચની વાત કરીએ, ત્રિકોણ એ બી સીમાં ડી ઈ અને એફ અનુક્રમે એ બી બી સી અને એ સીના મધ્યબિંદુઓ છે, તો ડી ઈ એફ અને ત્રિકોણ એ બી સીનો ગુણોત્તર શોધો। તો ડી એ બીનું મધ્યબિંદુ, ઈ એ બી સીનું મધ્યબિંદુ, એફ એ સીનું મધ્યબિંદુ। આપણે જોઈએ ત્રણ નોમો ભણી ગયા આપણે, કોઈ પણ બે બાજુઓના મધ્યબિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર હોય એ ત્રીજી બાજુ કરતો કેવો હોય અડધો, તો ડી ઈ સમાંતર એ સી, તો ડી ઈ છેદમાં એ સી બરાબર શું થઈ ગયું એક દ્વિતીયાંશ। એ પ્રમાણે ઈ એફ સમાંતર એ બી, તો ઈ એફ છેદમાં એ સી એ બી બરાબર એક દ્વિતીયાંશ, તો ઈ એફ છેદમાં એ બી બરાબર એક દ્વિતીયાંશ। એ પ્રમાણે ડી એફ લઈએ, તો એ બીનું મધ્યબિંદુ ડી, એ સીનું મધ્યબિંદુ એફ, બે બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુ કરતો અડધો હોય, એથી ડી એફ અપોન બી સી બરાબર વન અપોન ટુ થઈ ગયું। તો આ વન અપોન ટુ, આ પણ વન અપોન ટુ, આ પણ વન અપોન ટુ, એ પ્રમાણે જોઈએ આપણે તો ડી ઈ અપોન સી એ, ઈ એફ અપોન એ બી, ડી એફ અપોન બી સી બરાબર શું થઈ ગયું વન અપોન ટુ થઈ ગયું। બાજુ 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 એ શરત મુજબ ત્રિકોણ ઈ એફ ડી સમરૂપ ત્રિકોણ એ બી સી થાય। તો કઈ શરત હતી, તો બાજુ 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 પ્રમેય, હવે પ્રમેય છ પોઈન્ટ છ મુજબ ઈ એફ ડીનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ એ બી સીનું ક્ષેત્રફળ બરાબર ડી ઈ અપોન એ સીનો સ્ક્વેર।
કિંમત આપણે ડી અપોન એ બરાબર 1/2 આપેલું છે આપણે, પછી આપણે શોધ્યું તો ત્રિકોણ ડી ઈ એફ ડીનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ એ બી સીનું ક્ષેત્રફળ બરાબર, એની કિંમત 1/2 હતી, તો 1² 1, 2² 4, તેથી ત્રિકોણ ઈ એફ ડીનું ક્ષેત્રફળ જેમ ત્રિકોણ એ બી સીનું ક્ષેત્રફળ બરાબર 1 કેટલું થઈ ગયું? 4. 1:4 જવાબ. હવે આપણે પ્રશ્ન નંબર 8 વાત કરીએ જેમાં ડી એ બી સીનું મધ્યબિંદુ છે. આ ડી એ બી સીનું મધ્યબિંદુ, એનું એ થયું કે બી ડી અપોન બી સી બરાબર 1/2 અથવા બી ડી બરાબર ડી સી. ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ બી ડી ઈ ના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. એ બી સી બી ડી ઈનો ગુણોત્તર શોધો. તો બંને ત્રિકોણ દાખલો ગણાય. આપણે પહેલી જ જોઈએ ત્રિકોણ એ બી સીમાં ડી એ બી સીનું મધ્યબિંદુ, તેથી બી ડી અપોન બી સી બરાબર 1/2. તેથી બી સી અપોન બી ડી ઉલટું કરી દઈએ બરાબર 2/1 થાય. ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ એ ડી એફમાં તો સમબાજુ ત્રિકોણ હોવાથી બંને ત્રિકોણ કેવા થઈ જાય? સમરૂપ. આપણે શરૂઆતમાં એ પાયાનું જ્ઞાન લીધું, એમાં લખ્યું હતું કે બધા વર્તુળો સમરૂપ હોય, બધા ચતુર્ચોરસ સમરૂપ હોય, ને બધા સમરૂપ ત્રિકોણો સમરૂપ હોય. તે પ્રમાણે તો એ બી સી સમરૂપ ઈબીડી, એ બી સી છેદમાં ઈબીડી બરાબર બી સી અપોન બી ડીનો સ્ક્વેર, તો 2/1 સ્ક્વેર, તો એ બી સી અપોન ઈ બી ડી બરાબર તો 1² 2 1² 1 4 1. તેથી એ બી સીનું ક્ષેત્રફળ જેમ ત્રિકોણ ઈ બી ડીનું ક્ષેત્રફળ બરાબર 4:1 મળ્યું. તો અહીં આગળ આ ઓપ્શન આપેલા હતા, તો કયો ઓપ્શન સાચો? 4:1 તો ઓપ્શન સી સાચો. 4:1 તો ઓપ્શન કેટલો સાચો? તો સી સાચો. આ જ રીતે આ દાખલો બીજી રીતે ગણાય, આકૃતિ આ રીતે પણ દોરી શકાય. એ બી સી સમરૂપ, તો બીડીને લઈને સમરૂપ ત્રિકોણ બી ડી ઈ દોર્યો, તો બંને ત્રિકોણ કેવા હતા? સમરૂપ. સમરૂપ હોવાથી ત્રિકોણ કેવા થઈ ગયા? સમરૂપ થઈ ગયા. સમબાજુ હોવાથી ત્રિકોણ કેવા થઈ ગયા? સમરૂપ. દરેક સમબાજુ ત્રિકોણ કેવા હોય? તો સમરૂપ. દરેક ચોરસ કેવા હોય? તો સમરૂપ. દરેક વર્તુળ કેવા હોય? તો સમરૂપ. તેથી એ બી સી છેદમાં ઈ બી ડી બરાબર બી સી અપોન બી ડીનો સ્ક્વેર. બી સી અપોન બી ડી કેટલું હતું? તો 2/1 હતું, તો 2² 4 1² 1. એ બી સી અપોન એ બી ડી બરાબર 4:1. તેથી એ બી સીનું ક્ષેત્રફળ જેમ એ બી ડીનું ક્ષેત્રફળ બરાબર 4:1 થઈ ગયું. તો જવાબ કયો ઓપ્શન સાચો હતો? તો 4:1, એટલે સી ઓપ્શન સાચો. વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા નંબર 9 વાત કરીએ. સમબાજુ ત્રિકોણની બાજુઓનો ગુણોત્તર 4:9, તો ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો? અહીં ગળે ઓપ્શન આપેલા છે. તો જોઈએ ત્રિકોણ એ બી સી, ત્રિકોણ પી ક્યુ આર. આ દાખલો 8 કરતો બિલકુલ ઉલટો. પહેલામાં ક્ષેત્રફળ આપેલું હતું અને બાજુનો ગુણોત્તર શોધવાનો હતો. અહીં બાજુનો ગુણોત્તર આપેલો છે, એ ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો. ધારો કે એ બી છેદમાં પી ક્યુ બરાબર 4:9. જોઈએ કે સમબાજુ ત્રિકોણ કેવા હતા? તો સરખા થઈ ગયા. અથવા અહીં ગળા બંને પક્ષમાં આપેલું છે, તે એ બી સી સમરૂપ ત્રિકોણ પી ક્યુ આર. તેથી એ બી સીનું ક્ષેત્રફળ છેદમાં પી ક્યુ આરનું ક્ષેત્રફળ બરાબર એ બી અપોન પી ક્યુ સ્ક્વેર. પી ક્યુ સ્ક્વેર એ બી અપોન પી ક્યુની કિંમત કેટલી મૂકી? તો 4/9 મૂકી. કયો પ્રમેય હતો? તો પ્રમેય 6.6 મુજબ લીધું આપણે. તો 4^16, 9^81 એ ત્રિકોણ એ બી સીનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ પી ક્યુ આરનું ક્ષેત્રફળ બરાબર 16/81.
तो ए बी सी जेम क्यू आर बराबर 16:81 तो ऑप्शन में जो अपने तो 16:81 क्यों आपेलू तो डी आपेलू तो ऑप्शन क्यों मळ्यो तो सी आ मोस्ट मोस्ट इम्पोर्टंट एमसीक्यू नंबर 8 और एमसीक्यू नंबर 9 ये आवाना चांस खरा। हवे विद्यार्थी मित्रों अपने गुजरात बोर्ड चैप्टर 6 नो स्वाध्याय नंबर 6.5 चालू करीशू। એમાં પ્રશ્ન નંબર 1 નીચેના ત્રિકોણની બાજુ આપેલી છે તે પૈકી કયા ત્રિકોણો કાટકોણ ત્રિકોણો છે તે નક્કી કરો। જો ત્રિકોણ કાટકોણ હોય તો કર્ણની લંબાઈ શોધો। તો આપણે જોઈએ કે ત્રિકોણમાં કર્ણ સૌથી મોટી બાજુ કહેવાય તો આ જે ઓપ્શન આપેલા હોય મેં સૌથી મોટી બાજુને અલગ કરી દઈએ તો પાયથાગોરસનો પ્રતિપ્રમે શું કહે છે કે કોઈપણ ત્રિકોણમાં બે બાજુઓના વર્ગનો સરવાળો એ ત્રીજી બાજુના વર્ગ બરાબર થતો હોય તો તે ખૂણો કાટખૂણો થાય એ સૌથી મોટી બાજુ એ કર્ણ થાય। તો નંબર 1 7 સેન્ટીમીટર 24 સેન્ટીમીટર 25 સેન્ટીમીટર એ આપેલું છે સૌથી મોટી બાજુ લંબાઈ કેટલી હતી તો 25 હતી। તો બાકીની બે બાજુના વર્ગનો સરવાળો લઈએ આપણે બાકીની બે બાજુ કઈ હતી તો 7 હતી ને 24 હતી તો 7નો વર્ગ લઈએ 24નો વર્ગ લઈએ તો 7નો વર્ગ 77 49 24નો વર્ગ તો 576 576 વત્તા 49 તો 625 થયા એ 625 કોનો વર્ગ હતો તો 25નો વર્ગ હતો એટલે કે મોટી બાજુનો વર્ગ થઈ ગયો। તેથી પાયથાગોરસના પ્રતિપ્રમેયનું સમાધાન કરે છે તેથી એ કાટકોણ ત્રિકોણ થઈ ગયો તેથી કર્ણની લંબાઈ એ સૌથી મોટી બાજુ એ 25 સેન્ટીમીટર થાય। એ દાખલામાં બીજો 50 સેન્ટીમીટર 80 સેન્ટીમીટર 100 સેન્ટીમીટર તો સૌથી મોટી બાજુ કેટલી હતી તો 100 સેન્ટીમીટર એને અલગ લઈએ બાકીના બેના વર્ગનો સરવાળો લઈએ તો 50નો વર્ગ વત્તા 80નો વર્ગ 50નો વર્ગ 5×5=25 ઉપર 2 મીંડા 8×8=64 ઉપર 2 મીંડા તો 6400 વત્તા 2500 બરાબર 8900 મોટી બાજુની લંબાઈનો વર્ગ કેટલો થઈ ગયો તો 100×100 એટલે 10000 થઈ ગયો। તો આ બંને સરખું નથી તો 8900 ≠10000 તેથી કાટકોણ ત્રિકોણ નથી। કેમ નથી કે સૌથી મોટી બાજુનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા પર થતો નથી તો આંગળે કાટકોણ ત્રિકોણ ન હોવાથી કર્ણ મળશે નહીં। હવે આપણે પ્રશ્ન નંબર 1માં ત્રીજો નંબર લઈએ 3 સેન્ટીમીટર 8 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર તો સૌથી મોટી બાજુ કઈ હતી તો 8 સેન્ટીમીટરની બાજુમાં લઈએ તો બાકીની બે બાજુના વર્ગનો સરવાળો લઈએ તો સૌથી મોટી બાજુ કેટલી હતી 8 સેન્ટીમીટર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો તો 3² + 6² 3² = 9 6² = 36 36+9=45 મોટી બાજુનો વર્ગ કેટલો હતો 8નો વર્ગ 64 45≠64 તેથી આપેલી બાજુ કાટકોણ ત્રિકોણની બાજુઓ નથી તેથી કર્ણ મળશે નહીં। એ પ્રશ્ન નંબર 4ની વાત કરીએ પ્રશ્ન 1માં 4 13 સેન્ટીમીટર 12 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર સૌથી મોટી બાજુ કેટલી હતી તો 13 સેન્ટીમીટર તો બાકીની બે બાજુઓના વર્ગનો સરવાળો લઈએ તો 12નો વર્ગ + 5નો વર્ગ 12નો વર્ગ 144 5નો વર્ગ 125 144+25=169 169 કેનો વર્ગ હતો તો 13નો વર્ગ હતો 13નો વર્ગ કહ્યું 13 શું હતું તો મોટી બાજુ હતી તેથી મોટી બાજુનો વર્ગ થઈ ગયો। એટલે કોઈપણ ત્રિકોણમાં પાયથાગોરસના પ્રતિપ્રમેય મુજબ બે બાજુના વર્ગનો સરવાળો એ ત્રીજી બાજુના વર્ગ બરાબર થતો હોય તો તે કાટકોણ ત્રિકોણ હોય તેથી મોટી બાજુ કઈ હતી તો 13 બાજુ તો કર્ણની લંબાઈ કેટલી મળી 13 સેન્ટીમીટર મળી તો કર્ણની લંબાઈ કેટલી હોય 13 સેન્ટીમીટર। હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 6 સમબાજુ ત્રિકોણ એબીસીની બાજુઓ 2A છે તો
तो दरेक वेद की लंबाई शोधो। तो पहले आप जुए त्रिकोण ए बी सी, तो समबाजु त्रिकोण तो ए बी बराबर टू ए, बी सी बराबर टू ए सी बराबर टू ए। तो एना पर आपने के थाय के बधी बाजू पर दौरेलो वेद वेदनी लंबाई पर केवी थाय सरखी थाय। तो ए डी बराबर बी ई बराबर सी एफ थाय। तो आप ए बी ए डी शोधी दीए तो अपने बधा वेदनी लंबाई मिली जाए। त्रिकोण ए बी सी में संबाजु त्रिकोण ए बी बराबर बी सी बराबर सी ए बराबर टू ए, ए डी लंब बी सी, बी ई लंब ए सी, सी एफ लंब ए बी, ए बी बराबर ए सी, एडे त्रिकोण एनो वेद ए वेद ये शू थी जाए मधिका। केम मधिका थाय के ए बी ने ए सी बे बाजू सरखी थी तो मधिका ने वेद बने के थी जाए सरखा। तो बी डी बराबर शू थी गयू बी सी एफ ऑन टू थी गयू। तो बी सी किंमत के लिए थी तो टू ए थी तो टू टू अँ कैंसल थी गया के बचा ए। तो बी डी किंमत के मड़ी ए मड़ी ए काटकोण त्रिकोण ए बी डी मो खूणो डी बराबर नेव अंश। तो पायथागोरस प्रमेय अनुसार के ए डी स्क्वेर प्लस बी डी स्क्वेर बराबर कर्णनो वर्ग, ए डी स्क्वेर वत्ता ए नो स्क्वेर बराबर टू ए नो स्क्वेर, ए डी स्क्वेर बराबर बे नो स्क्वेर चार ए स्क्वेर माइनस ए स्क्वेर, ए डी स्क्वेर बराबर त्रण ए स्क्वेर, ए डी बराबर रूट थ्री ए। हम अपने वेदनी लंबाई के मड़ी तो रूट थ्री ए मड़ी। तो समबाजु त्रिकोण में बधा वेदनी लंबाई केवी थाय तो सरखी थाय। तो दरेक वेदनी लंबाई के थी गई तो रूट थ्री ए थी गई। तो आ दाखिल आईएमपी दाखिल ए बे मार्ग में पूछाय त्रण मार्ग में पूछाय दाखिल। हवे विद्यार्थी मित्रों दाखला नंबर नौ की बात करिए। दस मीटर लांबी निसरणी जमीन थी आठ मीटर ऊंची आवेली छे एक बारी ने अटके छे। तो जो आ जमीन आ दीवाल आ बारी ने आठ मीटर लंब आठ मीटर ऊंचे अटके छे निसरणी लंबाई केटली आपेली छे तो दस मीटर आपेली छे। तो दस मीटर लांबी निसरणी आ निसरणी लीए तो निसरणीना नीचे छेड़ाथी दीवालनुं अंतर ए बी बराबर आठ मीटर जमीन थी दीवाल पर बारी की ऊंचाई, ए सी बराबर दस मीटर तो निसरणी की लंबाई, बी सी बराबर दीवाल थी निसरणीना नीचे छेड़ानू अंतर। आ कयो त्रिकोण थी गयो तो काटकोण त्रिकोण थी गयो। तो काटकोण त्रिकोण थाय तो शूँ कयो कयो उपयोग करवानो तो पायथागोरसना थियरमनो उपयोग करिए। तो पायथागोरसना नियम मुजब शूँ थाय तो ए बी स्क्वेर प्लस बी सी स्क्वेर बराबर शूँ थाय ए सी स्क्वेर। तो ए बी स्क्वेर की किंमत आठ नो स्क्वेर, बी सी किंमत शोधवानी होवाथी बी सी स्क्वेर, ए सी नी श्रेणी लंबाई दस नो स्क्वेर, ए बी सी स्क्वेर बराबर दस नो स्क्वेर। आप जो आ प्लस तो आप जाए तो शूँ थी जाए माइनस थाय। बी सी स्क्वेर बराबर दस नो वर्ग के थाय दस गुणा दस एट सौ, आठ नो वर्ग के थाय आठ गुणा आठ एट चौसठ, सौ में चौसठ बाद थे तो કેટલા વધ્યા છત્રીસ વધ્યા। તો બી સી સ્ક્વેર બરાબર છત્રીસ, તો છત્રીસનું વર્ગમૂળ કેટલું થઈ જાય તો છ થાય। તો આપણે વિચારીએ તો બી સી શું હતું તો બી સીનું દિવાલથી નિસરણીના નીચેના છેડાનું અંતર હતું, આ દિવાલથી નીચેના અંતર હતું એ કેટલા મીટર મળ્યું તો છ મીટર, એ દિવાલથી નિસરણીના નીચેના છેડાનું અંતર છ મીટર જવાબ મળ્યો। आप दाखिल आईएमपी दाखिल आईएमपी आ छेल्ला त्रण चार दाखला आईएमपी होवाथी थोड़ा ध्यान रखी। हवे विद्यार्थी मित्रों प्रश्न नंबर दस। अठार मीटर ऊंचा सीडोलम थांभला उपरना छेड़ाथी चौबीस मीटर लांबा तारनो एक छेड़ो जोड़ायेलो छे, ते तारनो बीजो छेड़ो एक खीला साथ आ खीला जगह आ थांभला उपरनी टोच आ खीला साथ जोड़ेलो तार, तार आम टाइट मतलब तंग रहे त्यारे गोठवानो छे। तो त्रिकोण ए बी सी में खूणों बी तो सीडोलम थांभलो,
થાંભલાની ઊંચાઈ 18 મીટર, તો એબી બરાબર 18 મીટર થાંભલાની ઊંચાઈ, એસી બરાબર 24 મીટર તારની લંબાઈ, તો બીસી એ ખીલાથી થાંભલાનું અંતર છે. તો આપણે જોઈએ કાટકોણ ત્રિકોણ હોવાથી તો કયો પ્રમેય ઉપયોગ કરવાનો આપણે, તો કાયમ માટે કાટકોણ ત્રિકોણ આવતો હોય તેવા પાયથાગોરસનો જ ઉપયોગ કરવો, જેથી બીજી બાજુની લંબાઈ આપણને મળી જાય. તો એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર. એ બીની કિંમત 18 આપેલી છે, તો 18નો સ્ક્વેર, બીસી શોધવાની હોવાથી બીસી સ્ક્વેર, એસી તારની લંબાઈ 24 આપેલી છે, તો બીસી સ્ક્વેર બરાબર 24નો સ્ક્વેર. આ બાજુ પ્લસ હતું, આ બાજુ તો શું થાય, તો માઇનસ થાય. 24નો વર્ગ 576, 18નો વર્ગ 324, 576માંથી 324 બાદ કર્યા તો કેટલા મળ્યા, 252 મળ્યા. તો બીસી સ્ક્વેર બરાબર 252. તો બંને બાજુ વર્ગમૂળ લેતો બીસી બરાબર વર્ગમૂળમાં 252, તો 252ના અવયવ પાડીએ આપણે તો 36×7 થાય. તો બીસી બરાબર 36×7, અહીં આપણે 252ના અવયવ પાડી જોઈએ. 252 તો 2 × 2 = 2, 4, 6 × 2 = 63, 3 × 1 = 21, 3 × 7, 7 × 1 મળ્યું. તો બબેની જોડી લીધી આપણે વર્ગમાં હોવાથી 2 × 3 = 6, 6 × 6 = 36×7 થઈ ગયું, 36નું વર્ગમૂળ 7 થઈ ગયું, વર્ગમૂળમાં 7, 36નું વર્ગમૂળ 6 થઈ ગયું, વર્ગમૂળમાં 7. તેથી બીસી બરાબર 6√7 મીટર. એ થાંભલાથી ખીલાનું અંતર 6√7 મીટર હોય. હવે વિદ્યાર્થી મિત્રો, IMP દાખલાની વાત કરીએ આપણે. એક વિમાન મથકથી ઉત્તર દિશામાં ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ, ઉત્તર દિશામાં 1000 કિલોમીટર પર કલાકની ઝડપે ઉડે છે, તે સમયે બીજું વિમાન પશ્ચિમ દિશામાં 1200 કિલોમીટર પર કલાકની ઝડપે ઉડે છે, તો 1.5 કલાક 1.5 કલાક પછી વિમાન એકબીજાથી કેટલા દૂર હશે, તો 1500 અંતર, 1.5 મિનિટમાં જે કાપ્યું એ અંતર, આ અંતર, તો આ બે વચ્ચેનું અંતર શોધવાનું. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ એરપોર્ટ છે, એરપોર્ટથી બી એ ઉત્તર દિશામાં વિમાન જાય, તો 1.5 કલાકમાં કાપેલું અંતર બરાબર. તો ઝડપ કેટલી હતી, તો 1000 કિલોમીટરની ઝડપ હતી. તો 1.1 × 1000, 2 × 2 = 1, 3 × 1 = 1000, 2 × 1 = 500, 500 × 3 = 1500 કિલોમીટર. તો ઉત્તર દિશામાં કાપેલું અંતર 1.5 કલાકમાં કેટલું થઈ ગયું, તો 1500 કિલોમીટર. એ પશ્ચિમ દિશાની વાત કરીએ, તો પશ્ચિમ દિશામાં ઝડપ કેટલી હતી, તો 1200 કિલોમીટર પર કલાકની હતી. તો 1200 પ્રમાણે આપણે વિચાર કરીએ આપણે, તો 1.5 કલાકમાં કાપેલું અંતર 2 × 2 = 3/2 × 1200 લઈએ, 2 × 600 = 1200, 6 × 3 = 1800 થઈ ગયું. તો એસી બરાબર કેટલું થઈ ગયું, 1800 કિલોમીટર. તો આ 1800 કિલોમીટર, આ 1500 કિલોમીટર. હવે આપણે જોવાનું કેટલા અંતર દૂર હશે એ આપણે માટે આપણે વિચારીએ. હવે આપણે ઉપરની આકૃતિમાં જોયું તો ખૂણો એ બરાબર 90 હતો, 90 કેમ હતો, ઉત્તર તથા પશ્ચિમ દિશા વચ્ચેનો ખૂણો. એ કાટકોણ ત્રિકોણ થઈ ગયો, પાયથાગોરસનો નિયમ અહીં લખી દઈએ આપણે. હવે પાયથાગોરસના પ્રમેય અનુસાર બીસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર વત્તા એસી સ્ક્વેર. એબીની કિંમત 1500 કિલોમીટર હતી, તો 1500નો સ્ક્વેર. એસીની કિંમત 1800 હતી, 1800નો સ્ક્વેર. 15નો વર્ગ 225, 100નો વર્ગ 10000 થાય, તો 4 મીંડા. 18નો વર્ગ 324, 2 મીંડાનો વર્ગ 4 મીંડા જેટલો થાય. અને સરવાળો કરીએ એટલે 5,54,90,000 કિલોમીટર થાય. તો બીસી બરાબર વર્ગમૂળમાં
पांच चार नौ पर चार मींडा, तो नौ गुणिया एक्यासी करिए आपणे तो 549 थाय, ऊपर चार मींडा तो नौ पर चार मींडा नो वर्गमूळ केटलो थाय तो 300 नो वर्ग थाय 81, तो 300 वर्ग नो वर्गमूळ 300 मळ्युं रूट 61, तो बीसी बराबर 300 रूट 61 किलोमीटर। तेथी 1.5 कलाक पछी, 1.5 कलाक पछी बन्ने प्लेन एकबीजाथी, बन्ने विमानो एकबीजाथी अथवा बन्ने विमान वच्चेनो अंतर 300√61 किलोमीटर होय। हवे विद्यार्थी मित्रों, प्रश्न नंबर 12, 6 मीटर अने 11 मीटर ऊंचा बे थांभला समतल जमीन पर शिरोलंब उभेला छे। आ समतल जमीन हती, 11 मीटरनो थांभलो 6 मीटरनो थांभलो उभा छे, बे थांभलाना છેડા વચ્ચેનું અંતર નીચેના છેડા વચ્ચેનું અંતર કેટલું હતું તો 12 મીટર, એથી પણ અંતર કેટલું થઈ ગયું 12 મીટર, તો તેમના ઉપરના છેડેથી તાર બાંધ્યો હોય તો તારની લંબાઈ શોધો અથવા બંને ટોચ વચ્ચેનું અંતર શોધો। તો જોઈએ તો એબી બરાબર 6 મીટર, સી બરાબર કેટલા મીટર 11 મીટર, બે જમીન પરના શિરો લંબ થાંભલા જોઈએ, ડી ઈ વત્તા ડી સી બરાબર સી થાય, તો ડી ઈ વત્તા ડી સીની કિંમત 6, ઈ સીની કિંમત 11, ડી બરાબર 11 - 6, ઈ ડી બરાબર 5 મીટર, તેથી ઈ ડી બરાબર કેટલું મળ્યું 5 મીટર। હવે એ બી બરાબર 6, એ લંબ દોર્યો હોવાથી તો આ લંબચોરસ થઈ ગયો, તો સામસામે બાજુ સરખી હોય તો એ બી બરાબર સી ડી બરાબર 6, બી સી બરાબર એ ડી બરાબર 12, તેમણે કયો ત્રિકોણ થઈ ગયો તો કાટકોણ ત્રિકોણ થઈ ગયો। હવે વિચારીએ કાટકોણ ત્રિકોણ એ ડી એમાં ખૂણો 90, ડી બરાબર કેવો હતો તો 90 હતો, તો પાયથાગોરસના પ્રમેય અનુસાર એ ઈ સ્ક્વેર બરાબર ડી ઈ સ્ક્વેર વત્તા એ ડી સ્ક્વેર, એ ડી સ્ક્વેરની કિંમત 12નો સ્ક્વેર, ડીની કિંમત 5 હતી એટલે 5નો સ્ક્વેર લીધો, 12નો સ્ક્વેર 144, 5નો સ્ક્વેર 25, 144 + 25 169 થાય, તો 169 કેનું વર્ગમૂળ હતું, કેનો વર્ગ હતો તો 13નો વર્ગ હતો, 13 × 13 કરીએ એટલે કેટલું મળી ગયું 169, તેથી એ સ્ક્વેર બરાબર 13નો વર્ગ થઈ જાય, એ બંને બાજુ વર્ગમૂળ લેતો એ બરાબર 13 મીટર, તો બંને થાંભલાની ટોચ વચ્ચેનું અંતર 13 મીટર થાય। આ પણ દાખલો કેવો હતો, ભાઈ આઈએમપી દાખલો છે, એ બોર્ડમાં પૂછેલો દાખલો છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 6.6 જે વૈકલ્પિક છે, જેમાંથી પરીક જ્ઞાન માટેનો છે પણ આપણે સોલ્વ કર્યો છે, પ્રશ્ન નંબર 10, નાજીમાં પાણીના પ્રવાહમાં માછલી પકડી રહી છે, તેનો માછલી પકડવાનો સળિયો હૂક પાણીની સપાટીથી 1.8 મીટર ઊંચો છે, દોરીના નીચેના છેડા પરનો આંકડો પાણીની સપાટી પર એવી રીતે સ્થિર છે કે નાજીમાંથી તેનું અંતર 3.6 મીટર થાય, અને સળિયાની હૂકની નીચે પાણીની સપાટીનું તેનું અંતર 2.4 મીટર થાય, એવું માની લઈએ કે સળિયાના હૂંકથી આંકડા સુધી જે દોરી હતી એ તંગ છે, મતલબ ટાઈટ છે, તો તેણે કેટલી દોરી બહાર કાઢી હશે કે જો તે દોરીએ 5 સેન્ટીમીટર પર સેકન્ડના દરથી અંદર ખેંચે તો 12 સેકન્ડ પછી નાજીમાનો આંકડાથી અંતર સમક્ષિતિજ અંતર કેટલું। એ જોઈએ આપણે કે ભાઈ નાજીમાં અહીં ઊભી હતી, અહીંયા સળિયો આ હૂકે અહીંયા આંકડો હતો, આ દોરી એમ બાંધેલી હતી, અહીંથી નાજીમાં ખેંચતી હતી, દોરી ખેંચીને અહીં લાવતી હતી, અંતર કેટલું શોધવાનું આપણે, તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એ હૂક છે, એ બી બરાબર 1.8, એ બી બરાબર 1.8, તો હૂકથી પાણીનું અંતર લંબ અંતર એ બી બરાબર
एक पॉइंट आठ, बी सी बराबर बे पॉइंट चार जे आपने आपेलू छे, तेथी के बी डी बराबर बी सी माइनस डी सी, तो बी डी बराबर एक पॉइंट बे, तो बी डी केटलू मळ्यू आपणने एक पॉइंट बे मळ्यू। फिर त्रिकोण जोईए आपणे, तो त्रिकोण ए बी सी मो एक खास ध्यान आपो, आपणे त्रिकोण ए बी सी खूणो बी बराबर केवड़ो हतो, तो 90 हतो। तेथी पायथागोरसना प्रमेय प्रमाणे કયો પ્રમેય લીધો? પાયથાગોરસનો પ્રમેય લીધો। કેમ લીધો? એ ખૂણો કાટખૂણો હતો, બીજી બાજુ શોધવાની હતી। એ સી સ્ક્વેર બરાબર એ બી સ્ક્વેર વત્તા બી સી સ્ક્વેર, 18 સ્ક્વેર, 1.8 સ્ક્વેર વત્તા 2.4 સ્ક્વેર, 1.8 ગુણ 1.8 3.24, 2.4 ગુણ 2.4 5.76, બેનો સરવાળો કરીએ 9 મીટર થાય। તો એસી સ્ક્વેર બરાબર 9 મીટર, એસી બરાબર કેટલું મળ્યું આપણને? 3 મીટર। કેટલું મળ્યું આપણને? 3 મીટર। તો એસી સ્ક્વેર બરાબર 3નો સ્ક્વેર, બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ, એસી બરાબર કેટલું મળ્યું? 3 મીટર। એ નાજીમાં દોરી 5 સેન્ટીમીટર પર સેકન્ડના દરથી ખેંચે છે, તો એક સેકન્ડમાં જો 5 સેન્ટીમીટર ખેંચાતું હોય, તો પ્રશ્નમાં આપેલું છે કે 12 સેકન્ડ પછી કેટલું ખેંચાય, તો 12 ગુણ્યા 5 એટલે 60 સેન્ટીમીટર થાય। તો સેન્ટીમીટરનું બધા માપ મીટરમાં આપેલા હોવાથી આપણે 100 વડે ભાગીશું એટલે મીટરમાં રૂપાંતર થઈ જાય। 0 ગયો, 6/10 0.6 થાય। હવે એસી ડેશ બરાબર, તો 3 - 0.6 એસી ડેશ બરાબર 2.4 મીટર થાય। હવે ત્રિકોણ એ બી સી ડેશમાં હવે આપણે જોઈએ કે આકૃતિમાં પ્રમાણે એ બી સી ડેશ, તો આકૃતિ જોઈએ, એ બી સી ડેશમાં આ ખૂણો કેટલો હતો? કાટખૂણો હતો। આ ખૂણો કેટલો હતો? 1.8 હતો। એસી ડેશ કેટલો હતો? 2.4 હતો। તો હવે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે જોઈએ તો ત્રિકોણ એ બી સી ડેશમાં ખૂણો બી બરાબર કેટલો હતો? તો 90° એસી ડેશ સ્ક્વેર બરાબર એ બી સ્ક્વેર વત્તા બી સી ડેશ સ્ક્વેર, 2.4 વર્ગ વત્તા 1.8 વર્ગ બરાબર બી સી ડેશ સ્ક્વેર, બી સી ડેશ સ્ક્વેર બરાબર 1.8 વર્ગ 5.76, 3.24, 1.8 વર્ગ 5.24, 5.76 માટે માઇનસ 3.24, તો બી સી સ્ક્વેર બરાબર 2. કેટલું મળ્યું? તો 2.52 થયું। બંને બાજુ વર્ગમૂળ લેતો બી સી ડેશ રૂટ 2.2 એ બરાબર, તો 1.59 મીટર। તો અહીં આગળ અહીં શબ્દ આશય શબ્દ વાપર્યો, એનો પૂર્ણ વર્ગમૂળ નીકળતો નથી, એ આશય વર્ગમૂળ આપણે કાઢ્યું। ડી સી ડેશ બરાબર બી સી ડેશ વત્તા બી ડી 1.59 વત્તા 1.2, તો ડી સી ડેશ બરાબર 2.79 મીટર, જે દોરીનું તે નાજીમાનું સમક્ષિતિજ અંતર થશે। તો આ છેલ્લો દાખલો હતો આ સ્વાધ્યાયના। હવે પછીના વિડીયોમાં આપણે પ્રમેય મૂકીશું, પ્રમેય કઈ રીતે યાદ રાખવા જેથી ઈજી પડી જાય। જો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને જોયા પછી લાઈક કરજો, એ આપના ફ્રેન્ડ સર્કલમાં મોકલશો। ખૂબ ખૂબ ધન્યવાદ, થેન્ક યુ।